નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં આશા રાખું છું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો મોજમાં હશો, બરાબર. મિત્રો, મેં હજી તમને આગળના વિડીયોમાં એક મસ્ત મજાની ટ્રીક આપી, ઘડિયાળ, બરાબર. કેવી લાગી ટ્રીક? કોમેન્ટ કરો ટ્રીક કેવી લાગી, બરાબર. આજે તમને એક મસ્ત મજાની કેલેન્ડરની ટ્રીક આપવાનું છે, બરાબર. શેની? કેલેન્ડરની. મેં ત્યારે કીધું હતું કે આવતો લેક્ચર છે એ શેનો હશે, કેલેન્ડરની અંદર જે તારીખ ઉપરથી વાર ગોતવાના છે એના માટેની ટ્રીક લઈને આવવાનો છું. અને આજે આ તમારી આતુરતાનો અહીંયા હું આવે છે મિત્રો, અંત આવે, બરાબર. હાલો, તો આજે આપણે છે મિત્રો કેલેન્ડર. કેલેન્ડર છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. રીઝનિંગનો એક મસ્ત મજાનો ટોપિક છે કેલેન્ડર, બરાબર. અને તમને ભાઈ કોડ યાદ આપે, યાદ રાખવાના કીધા છે. ઘણા શિક્ષકોએ કીધું હશે કે આ કોડ યાદ રાખો, આ કોડ યાદ રાખો, પછી સદીનો કોડ યાદ રાખો, તારીખનો વારનો કોડ યાદ રાખો. એટલે કેટલું યાદ રાખવાનું? આપણે કાંઈ કરવા નથી, આપણને આવડી જશે, બરાબર. હા, પણ આના માટે તમને એક ખરું આવડતું હોવું જોઈએ. હું તો કે કયા મહિનામાં કેટલા દિવસ આવે, કયા મહિનામાં કેટલા દિવસ આવે, એ તો આવડવું જોઈએ ભાઈ. હવે એ ન આવડે તો બધું અઘરું છે, બરાબર. એ શીખવું પડશે, કાંઈ વાંધો નહીં, એ શીખવી દઉં જો. એના માટે ટ્રીક આપું, કયા મહિનામાં કયા કેટલા દિવસ હોય, બરાબર. તો જાન્યુઆરી તમને આ બધાને આવડતું જશે. તો કે અહીંયા જો ટેરવું આવે, ટેરવું એટલે તમારે સમજવાનું 31 દિવસ હોય. કેટલા હોય? 31. પણ જાન્યુઆરી જો અંદર આવે, અંદરના કાપા છે એમાં આવે, એટલે તમારે સમજવાનું કેટલા દિવસ હોય? 30 દિવસ. પણ એમાં ફેબ્રુઆરી છે એ તમારે ફેબ્રુઆરીમાં હંમેશા યાદ રાખવાનું 28 કે 29 હોય, બરાબર. હાલો, તો જોઈએ. જાન્યુઆરી હું આવ્યું, ટેરવું છે એટલે 31 દિવસો હશે. પછી ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં 30 નથી લેવાના, એમાં લેવાનું છે તમારે 28 કે 29. પછી પાછો કયો આવ્યો? માર્ચ, તો 31 માર્ચ. પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જુલાઈ, ઓગસ્ટ, અરે સોરી, જોજો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો જ્યાં જ્યાં ટેરવું આવ્યું છે ત્યાં તમારે કેટલા લખવાના છે? 31 દિવસ. અને જ્યાં ગાળો આપણે લીધો છે એમાં કેટલા લખવાના? તો કે 30 દિવસ હોય. પણ ફેબ્રુઆરી હું યાદ રાખવાનું 28 કે 29, એટલે તમને મહિનાના જે દિવસો છે એ યાદ રહી જશે, બરાબર. હવે કેલેન્ડરની અંદર જો મોટાભાગમાં આમાંથી પ્રશ્નો પૂછાતા હોય, આ 5 રીતના દાખલાઓ પૂછાતા હોય મોટાભાગે, બરાબર. હજી આવે છે, 2-3 બીજા છે, પણ આપ મોટાભાગે આવા દાખલા હોય તો એક તો સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે એના દાખલાઓ હોય. બીજું શું હોય? તો કે બે અલગ અલગ તારીખો આપી હોય ને વર્ષ સેમ હોય, શું હોય? એક જ વર્ષની બે અલગ અલગ તારીખ આપી હોય ને તમને એક તારીખ ઉપરથી વાર ગોતવાનું કહેશે, બરાબર. એક તારીખનો વાર આપ્યો હશે, બીજીનો તમારે ગોતવાનું થાય. પછી તો કે સમાન તારીખ હશે, બીજા એવા દાખલા પૂછાય, તારીખો સમાન હોય પણ વર્ષો બે અલગ અલગ હોય અને એમાં એક છે એનું તમને વાર આપ્યો હશે, તમારે બીજાનો વાર મેળવવાનો થાય. પછી તો એક તો તારીખ ઉપરથી વાર, તમને એક તારીખ આપી દે કે આ તારીખે ભાઈ કયો વાર છે, તો એનો પ્રશ્ન પૂછાય, બરાબર. અને બીજું શું પૂછાય? તો કે કેલેન્ડરની સંભાવના આધારિત પ્રશ્નો હોય, બરાબર. તો આમાંથી આજે આપણે છે એક ટોપિક, એટલે કે તારીખ ઉપરથી વાર કઈ રીતે મેળવો. તમને બધાને 144 ને મોટા મોટા કોડ છે તો યાદ રખાવ્યા હશે, બરાબર. તો આપણે વગર કોડે છે આનો જવાબ મેળવશું, રેડી? હા, અને કહી દઉં કે તમે જે વાર છે, વાર, તો આપણે શરૂઆતમાં કયો વાર લેશું, તો એના માટે એક કોડ યાદ રાખી લે. જોજો, રવિવાર એટલે 0 અથવા 7. પછી સોમવાર એટલે 1. મંગળવાર એટલે 2. બુધવાર 3. ગુરુ એટલે 4. આ યાદ ન રાખવાનું, યાદ જ હોય, બરાબર. શુક્ર, શનિ, આ 5 અને આ 6. હા, તો તમને બધાને ખબર જ હોય, એમાં કંઈ યાદ રાખવા નથી. રવિ એટલે 0 લેવા, ત્યાંથી પછી શરૂ કરો. સોમ એટલે 1, મંગળ એટલે 2, બુધ એટલે 3, ગુરુ એટલે 4, શુક્ર એટલે 5, સવ એટલે શનિ, રેડી. આ યાદ રાખવાનું હોતું નથી, આ આવડી જાય ઓટોમેટિક, રેડી. હાલો, પૂછે કે ભાઈ બીજો દિવસ કયો છે, તો કે સોમ. આ બીજો દિવસ કયો હોય? બે શેષ વધી તો કયો દિવસ? મંગળવાર, બરાબર. તો એ તમે આગળ જોશો એટલે ખબર પડી જશે, એટલે એમાં કોઈ ખોટું ટેન્શન લેવા જેવું નથી. તો હવે આપણે છે ભાઈ દાખલાના જવાબ મેળવશું વગર સૂત્ર, બરાબર. સૂત્ર વગર, તમે સૂત્રથી છે તમારી રીતે ઘરે જવાબ મેળવજો, તમને જવાબ આ જ આવશે, સેમ જ જવાબ હશે, કોઈ જવાબ અલગ આવશે નહીં. અને અહીંયા તમારે લીપ વર્ષ હોય તો ત્યારે જોઈ લેવાનું છે, બરાબર.
કારણ કે લીપ વર્ષ નથી આવતું ને એ પણ જોવું પડે ને લીપ વર્ષ આવતું હોય તો વધારાના દિવસ કેટલા હોય દાખલા તરીકે ફેબ્રુઆરીમાં કુલ દિવસો કેટલા હોય કે 28 હોય કે 29 હોય બરાબર હોય ને તો કે હા કે 28 હોય કે 29 હોય પણ સામાન્ય વર્ષ હોય તો 28 હોય લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય જો ફેબ્રુઆરી મહિનો હોય અને લીપ વર્ષ હોય તો એક વધારાના દિવસ આવે એટલે કે 29 દિવસ હોય બાકી કેટલા હોય 28 રેડી ચાલો તો હવે આપણે જોઈએ પહેલો દાખલો કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હતો જો પહેલા વ્યવસ્થિત રીતે નિરાતે સમજાવું છું બરાબર હાઉ નિરાતે તો પહેલો દાખલો છે કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હતો તો હવે તમને બધાને પહેલા સાલ પકડી લેવાની આ 1947 આપ્યા છે તો આ 1947 એની પહેલાનું કયું વર્ષ આવે 1947 પહેલા તો કે 47મું કયું હોય તો એ લખો 1946 અને એક બાજુ લખો 1947 એ આ જે વર્ષ આપ્યું તે બરાબર હવે શું કરવાનું છે અહીંયા આપણે કઈ લસાગુસા મેળવવાનું નથી બરાબર આવું દોર્યું એટલે ઊંચાઈ ન જતા હવે આ 1946 અને આ 1947 છે હવે તમે યાદ રાખો કે 1947 પહેલા લીપ વર્ષ ક્યારે હતું તો પહેલા તો લીપ વર્ષ કોને કહેવાય તમને ખ્યાલ હશે બરાબર ન હોય તો કહી દઉં કે લીપ વર્ષ કોને કહેવાય તો કે જે વર્ષના છેલ્લા બે અંકોને ચાર વડે નિશેષ ભાંગી શકાય તો એને શું કહેવાય લીપ વર્ષ કહેવાય પરંતુ શતાબ્દી વર્ષ જો કોઈ હોય શતાબ્દી વર્ષ એટલે શું તો કે પાછળ બે શૂન્ય આપેલા હોય એને શતાબ્દી વર્ષ બરાબર તો એમાં લીપ વર્ષ કોને કહેવાય તો કે જે શતાબ્દી વર્ષને 400 વડે નિશેષ ભાંગી શકાય એને શું કહેવાય લીપ વર્ષ કહેવાય અથવા બીજી રીતે તો કે જે શતાબ્દી વર્ષ હોય એના આગળના શરૂઆતના બે અંકોને કેટલા શરૂઆતના બે અંકોને ચાર વડે નિશેષ ભાંગી શકાય તો એને શતાબ્દી વર્ષ કહેવાય બરાબર તો એક પ્રશ્ન પૂછું પહેલા પછી આમાં જઈએ તો કે નીચેનામાંથી કયું એક શતાબ્દી વાળા લીપ વર્ષ છે બરાબર તો ઓપ્શન આપું 300 બી 400 સી 800 અરે સોરી 700 અને ડી તમામ લીપ વર્ષ છે હાલો મન કયો તો કે આમાંથી લીપ વર્ષ કયું છે લીપ વર્ષ કયું છે તો તમામ કહેવાવાળા કોમેન્ટ કરો ચાલો ફટાફટ ડી કોમેન્ટ કરો તમામ કહેવાવાળા ડી કોમેન્ટ કરશે બરાબર હાલો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ 300 લીપ વર્ષ નથી 600 નથી 400 એક જ છે યાદ રાખો 4ના ગુણાંકમાં આવતા લીપ વર્ષ હોય બરાબર 400 જો 100 લીપ વર્ષ નથી 200 લીપ વર્ષ નથી 300 લીપ વર્ષ નથી પણ હવે 400 400માં પાછા 4 એટલે કેટલા થાય તો કે 800 800 લીપ વર્ષ છે પછી 8ના પાછા એમાં 4 એટલે 1200 છે લીપ વર્ષ છે પછી 1600 1600 લીપ વર્ષ છે અને પછી કયું ડાયરેક્ટ 2000 આ લીપ વર્ષ છે પણ 100 200 300 પછી 500 600 આ લીપ વર્ષ કહેવાય નહીં ભલે પાછળ શૂન્ય આવે રેડી તો યાદ રાખજો હાલો હવે આપણે અહીં આવી જઈએ પાછા તો કે 1946 ની પહેલા કયું લીપ વર્ષ હોય તો 1900 ની પહેલા 1800 લીપ વર્ષ કહેવાય 1800 લીપ વર્ષ કહેવાય 1800 કહેવાય કે ન કહેવાય તો કે 4 વડે 18 ને તમે નિશેષ ભાંગી શકો 4 ના ઘડિયામાં કઈ 18 આવે 4 નો ઘડિયો 16 આવે પણ 18 આવે નહીં તો આ 1600 છે એ લીપ વર્ષ કહેવાય શું કહેવાય આનું નજીકનું લીપ વર્ષ કયો આની પહેલા કયું લીપ વર્ષ આવે 1600 હાલો હવે આ 1600 લખ્યા આપણે ટોટલ 1946 કરવાનું છે 1600 હવે આમાં કેટલા ઘટે તો કે 946 આ 1600 લખ્યા એટલે 346 ઘટે એટલે આપણે 300 લખીએ પહેલા હવે 300 હવે કેટલા ઘટે તો કે 46 ઘટે હાલો 46 આટલે ઊંધી ક્લિયર હું કર્યું આપણે આ 1946 ને સ્ટેપ બાય સ્ટેપ અલગ કર્યા રેડી પહેલા 1600 પછી 300 લખ્યા કારણ કે 300 ઘટે છે ને લીપ વર્ષ 1600 છે તો એમાં 300 ઘટે એટલે 1900 થાય એમાં હવે કેટલા ઘટે 46 તો 1946 થયા હવે આ જે 47 મળે છે આ 46 બરાબર અત્યારે સમજાવું છું એટલે વાર લાગે છે બાકી તમને તરત આવડી જશે આ જે 46 આપ્યા એમાં કુલ પૂર્ણ હોય એવા કેટલા લીપ વર્ષ છે તો આ 46માં કેટલા લીપ વર્ષ એ ગોતવું હોય તો શું કરવાનું 46 ચાર વડે ભાંગો ચાર એકાને ચાર અહીંયા શૂન્ય ઉપરથી છ તો કે ચાર એકા ચાર કેટલા હોય બે આની હારે આપણે કોઈ મતલબ નથી રેડી તો 11 આપણને શું મળ્યા શું મળ્યા લીપ વર્ષ મળ્યા શું મળ્યા 11 લીપ વર્ષ મળ્યા બરાબર હાલો તો 1600 હવે થઈ ગયા જુઓ આ 1946 ને 11 શું મળ્યા આપણને
લીપ વર્ષ મળ્યા. રેડી? હવે આપણે છે શું કરવાનું છે, તો અહીંથી જોવાનું, સોળસો લીપ વર્ષ છે તો કે હા, તો લીપ વર્ષ હોય તો એમાં વધારાનો દિવસ હોતો નથી. જો લીપ વર્ષ ન હોય તો એવું કયું હોય, તો જો એક અહીંયા યાદ રાખો, 100, 200, 300 આ લીપ વર્ષ છે તો કે નથી, નથી ને. તો આમાં વધારાનો દિવસ હોય બરાબર, 400 લીપ વર્ષ છે એટલે આમાં વધારાનો દિવસ 00 હોય. રેડી? હાલો, તો આમાં કેટલા વધારાનો દિવસ હશે, તો કે 5. આને હાથ વડે ભાંગજો બરાબર. હાલો, પછી આમાં કેટલા હશે, 3, અને 300 વધારાનો દિવસ કેટલા હોય, 1 હોય. રેડી? હાલો, તો આ તમારે યાદ રાખવાનું છે, જો હોય તો 5 લેવાના, 200 હોય તો 3 લેવાના, 300 હોય તો 1 લેવાનું. તો અહીંયા 300 છે, આની સિવાય બીજું કાંઈ આપેલું નહીં હોય બરાબર. અહીંયા 300 છે તો કેટલા લેશું, 1. 1600 લીપ વર્ષ એટલે 0 વધારાનો દિવસ. હાલો, હવે 46માં કેટલા વધારાનો દિવસ હોય, તો કે 7નો ઘડિયો બોલો, 47 49, તો 49 તો વધી જાય એટલે આ 47 છે. તો 7 × 14 બરાબર, 7 × 13 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42. હવે 7 × 6 કરો તો 42 થાય, કેટલા મળે, 42. આ 46 છે, તો વધારાનો દિવસ કેટલા મળે. અથવા આમ કરી નાખજો, 46ને છે તમે 7 વડે ભાંગી દેજો એટલે વધારાના દિવસ કેટલા મળશે, 43, 43, 44, 45, 46 કેટલા મળ્યા, 4 દિવસ વધારાના મળ્યા. કેટલા? 4 દિવસ બરાબર. આમ કરશો તો 4 જ મળશે. રેડી? હાલો, હવે શેષ આ જોજો, હું કરી દઉં નહીં તો તમને પાછું આમાં લોચા મારશો, કે 7 × 1 = 7 × 2 = 14 – 4 – 28 – 7 × 5 = 35 – 7 × 6 = 42 એટલે કેટલા વધે શેષ, તો કે 6 માંથી 2 જાય એટલે 4. આ 4 મળ્યા ને એ આપણે લખવાનું છે. ઓકે, હાલો, આ વધારાનો દિવસ કહેવાય જે શેષ મળે છે તે. આ નો લખતા, હાલો, તો 4 મળ્યા. હવે 11માં વધારાનો દિવસ કેટલા હોય, તો 11ને 7 વડે ભાંગી નાખો, 7 × 2 = 14 એટલે કે 7 × 1 = 7 એટલે 4 વધ્યા તો અહીંયા મળ્યા 4. રેડી? હાલો, તો આ વધારાનો દિવસ લખ્યા આપણે, બીજું કાંઈ કર્યું નથી બરાબર. આ તો ગણતરી માટે લખ્યું, તો આ પૂછી નાખું પાછો. હવે વારો આનો પૂરો થઈ ગયો, હવે કોણ આવે છે, 1947 બરાબર. હવે જે 1947 છે એમાં કયો મહિનાની વાત છે, તો કે ઓગસ્ટ મહિનાની વાત છે. કયા મહિનાની વાત છે, ઓગસ્ટ મહિનાની. તો આપણે લખશું ક્યાંથી ક્યાં સુધી જશું, જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધી જશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, પછી જુલાઈ, અને પછી ઓગસ્ટ. ઓગસ્ટમાં ક્યાં સુધી જવાનું છે, તો કે 15 તારીખ સુધી, એટલે 15 દિવસની જ વાત છે. હવે વાત કરીએ જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય, 31 હોય તો વધારાના દિવસ કેટલા, વધારાના કેટલા દિવસ, તો 28 પછીના જેટલા દિવસો આવે ને એ બધા વધારા. તો 31 જાન્યુઆરીમાં હોય તો 28થી વધારે કેટલા હોય, તો કે 3 હોય. ફેબ્રુઆરી, હવે જોવાનું આ લીપ વર્ષ છે 1947, તો કે નથી. તો લીપ વર્ષ ન હોય તો 28 જ દિવસો હોય એટલે 0, વધારાનો દિવસ 0 હોય. પછી માર્ચમાં 3, એપ્રિલમાં કેટલા હોય, 2, પછી પાછા 3, પછી પાછા 2, પછી પાછા 3, અને અહીંયા 15 પૂરા. રેડી? આ વધારાનો દિવસ. તો હવે શું કરવાનું છે, તો કે પહેલાં 7 7 થાય એટલે ઉડાડી દેવાનું, 7 7 થાય એટલે ઉડાડી દેવાનું બરાબર. હાલો, તો ઉડાડી દઈએ, તો કે 4 અને 3 7, 4 ને 3 7, 4 ને 3 7. હવે અહીંયા 1 વધ્યો છે, આ 1 અને 3 ને 3 6 અને 1 7. રેડી? હવે કેટલા વધ્યા, તો કે અહીંયા 2 વધ્યા, અહીંયા 2 વધ્યા, અને અહીંયા 15 વધ્યા. આ 15 છે એમાં પૂરા જુઓ, 7 × 2 = 14 એટલે કે અહીંયા કેટલા વધે વધારાનો દિવસ, 1 વધે બરાબર. 1 વધારાનો દિવસ હોય તો હવે કેટલા વધે, તો કે 2 ને 2 = 4 ને 1 = 5 વધે. તો 5મો વાર કયો હોય, તો કે 0 એટલે રવિ, 1 2 3 4 અને 5, સોમ, મંગળ, બુધ, ગુરુ, અને 5મો એટલે કયો આવે, શુક્રવાર તમારો જવાબ હોય. કયો હોય, તો ઓપ્શનમાં આપ્યું, તો કે હા, તો કે સી તમારો સાચો જવાબ. રેડી? ફરી વખત હું કીધું મેં, જો એક આ યાદ રાખી લે, જો હો એટલે 5, 200 એટલે 3, અને 300 એટલે 1, 531 યાદ રાખવાનું. આ બાજુ 100, 200, 300, 400, 500,
એકત્રી રેડી યાદ રહેશે હા યાદ જ રહી જશે બરાબર હાલો તો હવે તમારે શું કરવાનું છે 1947 હતા તો એમાં તમારે 47 ને 2 એની પહેલાનું એક વર્ષ લખવાનું એટલે 1946 અને એક બાજુ લખવાનું 1947 આટલું લખું આટલું લખતા આવડે તો કે હા આટલું લખતા આવડે હવે 1946 1900 ની પહેલાનું કયું વર્ષ લીપ વર્ષ હતું તો 1900 પહેલા કયું આવ્યું તો કે 1600 લીપ વર્ષ હતું પછી હવે 1600 માં કેટલા એડ કરો તો તમે 900 થાય તો કે 300 એડ કરો તો 300 લખ્યા હવે ઉપર કેટલા વધ્યા 46 તો આ થઈ ગયા જુઓ તો 1600 ને 300 900 ને ટોટલ 946 આપણે આ લાવ્યા ખાલી બરાબર હવે બીજું શું કરવાનું તો કે આ જે 46 છે એમાં કુલ કેટલા લીપ વર્ષ આવે તો આને 4 વડે ભાંગો તો કેટલા મળે ભાગફળ 11 મળે તો એ લીપ વર્ષ હોય રેડી હવે આ જોઈ લ્યો કે જેટલા વર્ષ છે આ બધા એને બધાને 7 વડે ભાંગો શું તમને શેષ મળે વધારાના દિવસ જે શેષ મળે એ તમારે લખવાનું તો 300 માં વધારાના દિવસ કેટલા હોય એક હોય 46 ને તમે 7 વડે ભાંગો એટલે વધારાના દિવસ કેટલા મળે 4 મળે 11 ને તમે 7 વડે ભાંગો વધારાના દિવસ શેષ કેટલી મળશે 4 મળશે બરાબર આટલું થઈ ગયું આ એક બાજુનો પાઠ પૂરો બીજી બાજુ 1947 આપ્યા છે પણ આપણે 1947 ના મહિનાનું કામ છે તો હવે ઓગસ્ટ મહિનાની વાત છે 15 તારીખ સુધી આપણે જવાનું છે બરાબર તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ એમાં વધારાના દિવસો કેટલા આવે એ તમારે લખવાનું છે અને બસ બીજું કાંઈ નથી કરવાનું શું કરવાનું 7-7 કરી દેવાના ઉડાડ દેવાના અહીંયા આ 4 અને 3-7 આ 4 ને 3-7 પછી આ 1 છે હવે એ તમે આ 3 ને 3-6 ને 1-7 ઉડી જાય એટલે આ 2 ને 2 ને 1 આ 5 અરે સોરી 1 એટલે ટોટલ કેટલા 4 ને 1 5 જ શેષ વધે આ 5 થાય સરવાળો બરાબર આનો હવે પાંચમો વાર કયો હોય શુક્રવાર હોય રેડી હાલો તો હવે જોઈએ બીજો દાખલો હવે જો તમને ગાયક આવડી જશે બરાબર હાલો તો બીજો દાખલો કયો છે તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હતો કયો વાર હતો આ લોકો તો આપણે જોઈએ તો કે 1950 તો આપણે પહેલા હું લખશું આર આ જોઈએ છે બરાબર આ દાખલો તો કે એક બાજુ લખશું 1949 એક બાજુ લખશું 1950 સ્પીડમાં બરાબર હાલો હવે 1950 આની પહેલા લીપ વર્ષ કયું હતું તો કે 1600 હતું કયું હતું 1600 હવે કેટલા ઘટે તો કે 300 ઘટે હાલો હવે કેટલા ઘટે તો કે 49 ઘટે હવે 49 માં કેટલા લીપ વર્ષ હોય તો 4 એકા 4 શૂન્ય ઉપરથી ઉતારે 9 બરાબર 4 2 8 એટલે કેટલા હોય 12 હોય કેટલા હોય 12 હોય હવે વાત કરીએ તો કે આમાં વધારાના દિવસો 300 હોય એટલે 300 માં કેટલા યાદ રાખો 1 1600 એટલે 0 હોય બરાબર હવે 49 માં 77 ને 49 તો શેષ એકે વધારાના દિવસ હોય નહીં પછી તો કે 7 એકા 7 પછી કેટલા વધારાના દિવસ હોય અને 7 વડે ભારાના દિવસ તો કે 5 વધારાના દિવસ મળશે હવે વાત કરીએ 1950 ની તો કે જે 1950 આપ્યું છે એમાં આપણે ક્યાં તો કે 26 જાન્યુઆરી એમાં કોઈ આગળ જવાનું જ નથી એમાં તો ફેબ્રુઆરીનો પ્રશ્ન નથી બરાબર તો 26 જાન્યુઆરી એમ કુલ કેટલા દિવસ લેવાના છે તો કે 26 બરાબર હવે આ 26 માં કેટલા વધારાના દિવસ છે તો કે 7 નો ઘડિયો બોલો 7 3 21 એકવી ઉપરના જેટલા દિવસો છે એ બધા વધારાના એકવી પછી કયો 22 23 24 25 અને 26 તો કેટલા વધારાના દિવસો આવ્યામાં 5 વધારાના દિવસો આવ્યા એમનો ખબર પડે ને તો આને 26 ને 7 વડે ભાંગી નાખવાનું બરાબર અને જે શેષ વધે ને એ તમારો જવાબ હોય રેડી હાલો તો જાન્યુઆરી 5 વધારાના દિવસ હવે ઉડાડો તો 5 ને 1 6 6 ને 1 7 એટલે અહીંયા કેટલા વધ્યા 4 વધ્યા હવે 4 એટલે કયો વાર હોય 0 એટલે રવિ હોય 1 એટલે સોમ હોય મંગળ બુધ અને ગુરુ 3 અને 4 કયો વાર હોય તો કે ગુરુવાર જવાબ આવે કયો આવે ગુરુવાર રેડી હાલો તો એવી જ રીતના આવે ત્રીજો દાખલો છે તમે કોમેન્ટ કરીને મને જવાબ આપો હાલો ફટાફટ હાલો 26 જાન્યુઆરી 1930 તો હું લખશું પહેલાં 1930 પહેલા કયું આવ્યું 1929 અહીંયા લખું આ બાજુ 1930 લખું બરાબર હવે શું કરશો તમે તો કે 1900ની પહેલાંનું લીપ વર્ષ કયું આવે તો કે 1600 આવે 1600 વધારાના દિવસ તો એકે નથી આવવાનો એટલે કોઈ પ્રશ્ન નથી આમાં 300 એડ કરો એટલે 1900 થયા બરાબર 300 વધારાના દિવસ કેટલા હોય એક હોય હવે આ 300 પછી કેટલા થયા હજી તો 1900 થયા હજી કેટલા ઘટે 29 ઘટે બરાબર હવે 29 ની અંદર કેટલા લીપ વર્ષ હોય 29 ની અંદર લીપ વર્ષ કેટલા આવશે તો કે 29 ને તમે 4 વડે ભાંગો તો 4 7 ને 28 તો કેટલા આવ્યા
અહીંયા એક વધ છે બરાબર કેટલા આવ્યા તો કે સાત લીપ વર્ષ મળ્યા હું મળ્યો આપણને સાત લીપ વર્ષ હવે આ 29 જે છે બરાબર 29 એમાં વધારાના દિવસો કેટલા હોય 7 4 28 તો 28 એક વધારાના દિવસ અહીંયા કાય વધારાના દિવસ આવતો નથી હવે 1930 છે 1900 જે 30 મળ્યું છે આપણને બરાબર ઈ આપણે તો શું કરવાનું છે એમાં 26 તારીખ સુધી જવાનું છે તો 26 26 જાન્યુઆરી માં કેટલા દિવસ જવાના 26 તો આમાં વધારાના દિવસ કેટલા તો કે 7 13 21 21 માં ઉપરના બધા વધારાના દિવસ એટલે કેટલા હોય 5 દિવસ હોય બરાબર 5 6 અને 7 એટલે હું મળ્યું 0 0 એટલે કયો વાર આવે રવિવાર કયો આવે રવિવાર ઓકે મજા આવે છે ને સમજાય છે જોરદાર ટ્રિક છે ને यार वीडियो ने लाइक तो बनता है लाइक करो चैनल ने सब्सक्राइब करो अने भाई शेयर करो बराबर तमारा भाईओ बहनों जे तैयारी करता है ने मोकलो आवी आवी अवनवी ट्रिको लावानो छु बराबर अने तमने आम आम हूं केवाय के ट्रिको आपीन पुगा काढ नाखवाना छे काई आदत नहीं राखवानो तमे जेम प्रेक्टिस करशो एम आ दाखलाओ झड़पथी सोल्व थता थई जशे રેડી હાલો હવે એક છેલ્લો દાખલો છે એ જોઈએ અને પછી છે આજના લેક્ચરને આપણે હું આપીએ વિરામ બરાબર પછી બીજી ટ્રિક આપવાનો છું થોડાક સમય પછી છે બીજી ટ્રિક તમને પાછો આપવાનો છું પણ આવતા લેક્ચરમાં છે ઈ હું કઈક બીજા ટોપિકની મસ્ત મજાની ટ્રિક લઈને આવીશ બરાબર આમાં બાકી છે હજી એની ટ્રિકો આપવાનો છું કેલેન્ડરનો બીજો પાર્ટ આવશે ઘડિયાળનો પાર્ટ બીજો આવશે હજી રેડી હાલો તો હવે છેલ્લો દાખલો કયો છે તો કે 15 ફેબ્રુઆરી 1821 ના રોજ કયો વાર હતો તો અહીંયા પહેલા 1821 આપ્યા તો 1821 ની પહેલા કયું હોય તો કે 1820 હોય હોય કે ન હોય અને 1821 હવે 1820 ની પહેલા કયું લીપ વર્ષ આવે તો કે 1600 હાલો એમાં વધારાના દિવસ નો હોય 1600 માં કેટલા ઘટે તો કે 200 એટલે 800 થયા હવે કેટલા ઘટે તો કે 20 ઘટે 200 એટલે 531 મેં કીધું જાય લખેલું છે 531 200 એટલે કેટલી વધારાના દિવસ હોય 3 હવે આ 20 જે છે એમાં લીપ વર્ષ કેટલા હોય તો આ 20 ને 4 વડે ભાંગો એટલે કેટલા મળે 4 પંચાને 20 વધારાના દિવસ અરે સોરી આ લીપ વર્ષ હોય હવે શું કરવાનું છે તો કે આ 20 છે એમાં વધારાના દિવસ કેટલા હોય 7 13 21 થઈ જાય એટલે 7 2 14 14 થી કેટલા વધારાના દિવસ હોય 14 થી પછીના તો કે 6 આ 6 વધારાના દિવસ હવે આમાં વધારાના દિવસ તો હોત નહીં 5 5 જ વધારાના દિવસ છે મારો ભાઈ બરાબર હાલો હવે આ બાજુનું કામ તો કે ફેબ્રુઆરી મહિનો છે 15 તારીખ સુધી જવાનું છે જાન્યુઆરીમાં કેટલા વધારાના દિવસ હોય તો કે 28 થી વધારે ઈ કેવા હોય વધારાના દિવસ હોય તો કે જાન્યુઆરીમાં 31 હોય તો 28 થી 29 તારીખ 31 ત્રણ વધારાના દિવસ હોય પછી આ 15 જાન્યુઆરીમાં 15 ફેબ્રુઆરીમાં આપણે 15 15 લઈ લેવાના છે આ ફેબ્રુઆરીમાં 15 15 આપણે લઈ લીધા પણ હજી આને તમારે ભાગ પાડવો હોય તો પડી જાય 7 2 14 એટલે વધારાના દિવસ કેટલો મળે એક ઓકે હવે તમે ઉડાડી દો 3 ને 3 6 ને 1 7 હવે 6 અને 1 7 એટલે કેટલા વધ્યા અહીંયા 4 વધ્યા એટલે 4 હોય એટલે કયો વાર હોય તો કે 0 એટલે રવિ 2 સોમ મંગળ બુધ ગુરુ આ 2 1 આ 2 આ 3 આ 4 કયો વાર મળ્યો તો કે ગુરુવાર કયો મળે ગુરુવાર રેડી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ ટ્રિક તમને બધાને સમજાઈ ગયો હશે મજા આવી હશે બરાબર છે ને ધાકડ ટ્રિક હે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે છે ઈ ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવી ટ્રિક સાથે હા ભૂલતા નહીં કેલેન્ડર પાર્ટ 2 આવશે પછી ઘડિયાળ પાર્ટ 2 આવશે રેડી હાલો છેલ્લે છૂટા પડીએ એ પહેલા બધા વિદ્યાર્થી મિત્રો છે જય બાપા સીતારામની કોમેન્ટ કરો ચાલો જય બાપા સીતારામ હાલો કોમેન્ટ કરો હાલો જય હિન્દ